ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा। हरि ओम। श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबाजीना गीता प्रवचनों अध्याय आठमो भाग पहलो, प्रयाण साधना एटले सातत्य योग। माणसनु जीवन अनेक संस्कारोथी भरेलू होय छे। आपणे हाथे असंख्य क्रियाओ थया करे छे, તેનો હિસાબ માંડવા બેસીએ તો અંત ન આવે। સ્થૂળ પ્રમાણમાં માત્ર 24 કલાકની ક્રિયાઓ લઈએ તો કેટલી જોવા મળશે। ખાવું, પીવું, બેસવું, બોલવું, ઊંઘવું, ફરવા જવું, કામ કરવું, લખવું, બોલવું, વાંચવું અને આ ઉપરાંત તરેહ તરેહના સ્વપ્ન, રાગદ્વેષ, માન અપમાન, સુખ દુઃખ એમ ક્રિયાના અનેક પ્રકાર આપણને જોવા મળશે। મન પર એ બધી ક્રિયાઓના સંસ્કાર પડ્યા કરે છે। એથી જીવન એટલે શું એવો કોઈ સવાલ કરે તો જીવન એટલે સંસ્કાર સંચય એવી વ્યાખ્યા હું કરું। સંસ્કાર સારા નરસા હોય છે, બંનેની માણસના જીવન પર અસર થયેલી હોય છે। બચપણની ક્રિયાઓનું તો સ્મરણ જ રહેતું નથી। પાટી પરનું લખાણ ભૂસી નાખ્યું હોય તેવું આખા બચપણનું થઈ જાય છે। પૂર્વજન્મના સંસ્કારો તો છેક સાફ ભૂસાઈ ગયેલા હોય છે, અને તે એટલે સુધી કે પૂર્વજન્મ હતો કે નહીં તેની પણ શંકા થઈ શકે છે। આ જન્મનું નાનપણ યાદ આવતું નથી તો પછી પૂર્વજન્મની વાત શું કામ કરવી? પણ પૂર્વજન્મની વાત રહેવા દઈએ, આપણે આ જન્મનો જ વિચાર કરીએ। આપણી જેટલી ક્રિયાઓ ધ્યાનમાં રહે છે તેટલી જ થઈ છે એવું નથી। અનેક ક્રિયાઓ અને અનેક જ્ઞાન થતાં રહે છે, પણ એ ક્રિયાઓ ને એ બધા જ્ઞાન મરી પરવારે છે ને છેવટે થોડા સંસ્કાર માત્ર બાકી રહી જાય છે। રાત્રે સૂતી વખતે આપણે દિવસ દરમિયાનની બધી ક્રિયાઓ યાદ કરવા જઈએ તો એ પૂરી યાદ આવતી નથી। કઈ યાદ આવે છે? જે કૃતિઓ બહાર તરી આવનારી હોય તે જ નજર સામે રહે છે। ખૂબ તકરાર કરી હોય તો તે જ યાદ આવ્યા કરે છે, તે દિવસની તે જ મુખ્ય કમાણી। બહાર તરી આવતી મોટી મોટી વાતોના સંસ્કારની છાપ મનમાં ઊંડી ઉતરી જાય છે। મુખ્ય ક્રિયા યાદ આવે છે અને બાકીની ઝાંખી પડી જાય છે। રોજનિશી લખતા હોઈએ તો આપણે રોજ બે ચાર મહત્વની બાબતો નોંધીશું। દરેક દિવસના આવા સંસ્કારો લઈ એક અઠવાડિયાનું તારણ કાઢીશું તો એમાંથી એ ગળાઈ જઈને અઠવાડિયા દરમિયાનની થોડી બહાર તરી આવતી મોટી મોટી વાતો બાકી રહી જશે। પછી મહિનામાં આપણે શું શું કર્યું તે જોવા બેસીશું તો આખા મહિનામાં બનેલી જે મહત્વની વાતો હશે તેટલી જ નજર સમક્ષ આવશે। આમ પછી 6 મહિનાનું, વર્ષનું, 5 વર્ષનું યાદ કરતાં કરતાં તારણ રૂપે બહુ થોડી મહત્વની વાતો ધ્યાનમાં રહે છે અને તેમના સંસ્કાર બને છે। અસંખ્ય ક્રિયાઓ અને અનંત જ્ઞાન થયા છતાં
છેવટે મનની પાસે બહુ થોડી સિલક બાકી રહેતી જણાય છે. જે તે કર્મો ને જે તે જ્ઞાન આવ્યા અને પોતાનું કામ પતાવી મરી ગયા, બધા કર્મોના મળીને 5-10 દૃઢ સંસ્કાર જેમ તેમ સિલક રહે છે. આ સંસ્કારો એ જ આપણી મૂડી. જીવનનો વેપાર ખેડી જે કમાણી કરી તે આ સંસ્કાર સંપત્તિની છે. એકાદ વેપારી જેમ રોજનું, મહિનાનું ને આખા વર્ષનું નામું માંડી છેવટે આટલો નફો થયો કે આટલી ખોટ ગઈ એવો આંકડો તારવે છે, તેવું જ આબેહૂબ જીવનનું છે. અનેક સંસ્કારોની સરવાળા બાદબાકી થતાં થતાં તદ્દન ચોખ્ખું ચટ અને માપસરનું કંઈક સિલક રહે છે. જીવનની છેલ્લી ક્ષણ આવે છે ત્યારે આત્મા જીવનની સિલક યાદ કરવા માંડે છે. આખા જન્મારામાં શું કર્યું તે યાદ કરતાં તેને કરેલી કમાણી 2-4 વાતોમાં દેખાય છે. આનો અર્થ એવો નથી કે જે તે કર્મો ને જ્ઞાન ફોગટ ગયા, તેમનું કામ પતી ગયેલું હોય છે. હજારો રૂપિયાની ઉથલપાથલ કર્યા બાદ આખરે વેપારીની પાસે 5,000ની ખોટ કે 10,000નો નફો એટલો જ સાર રહે છે. ખોટ ગઈ હોય તો તેની છાતી બેસી જાય છે અને નફો થયો હોય તો આનંદથી ફૂલાઈ જાય છે. આપણું એવું જ છે, મરણ વખતે ખાવાની ચીજ પર વાસના જઈ બેઠી તો આખી જિંદગી સ્વાદ કરવાનો અભ્યાસ કર્યો છે એમ સાબિત થાય. અન્નની વાસના એ જીવનની કરેલી કમાણી થઈ. કોઈ માને મરતી વખતે છોકરાની યાદ આવે તો તે પુત્ર વિશેનો સંસ્કાર જ જોરાવર સાબિત થયો જાણવો. બાકીના અસંખ્ય કર્મો ગૌણ થઈ ગયા. અંકગણિતમાં અપૂર્ણાંકનો દાખલો હોય છે, તેમાં કેવા મોટા મોટા આંકડા, પણ સંક્ષેપ્ત કરતાં કરતાં છેવટે 1 અથવા 0 જવાબ મળે છે. તે પ્રમાણે જીવનમાં સંસ્કારોના અનેક આંકડા જતા રહીને આખરે જોરાવર એવો 1 સંસ્કાર સારરૂપ બાકી રહે છે. જીવનના દાખલાનો એ જવાબ જાણવો, અંતકાળનું સ્મરણ આખા જીવનનું ફલિત છે. જીવનનો એ છેવટનો સાર મધુર નીવડે, એ છેવટની ઘડી રૂડી નીવડે તેટલા માટે આખા જીવનની બધી મહેનત હોવી જોઈએ. જેનો અંત રૂડો તેનું સઘળું રૂડું. એ છેવટના જવાબ પર ધ્યાન રાખી જીવનનો દાખલો કરો, એ ધ્યેય નજર સામે રાખી જીવનની યોજના કરો. દાખલો કરતી વખતે જે ખાસ સવાલ પૂછવામાં આવેલો હોય છે તે નજર સામે રાખીને તે કરવો પડે છે, તે પ્રમાણેની રીત અજમાવવી પડે છે. મરણ વખતે જે સંસ્કાર ઉપર તરી આવે એવી ઈચ્છા હોય તેને અનુસરીને આખા જીવનનો પ્રવાહ વાળો, તેના તરફ રાત ને દિવસ મનનું વલણ રાખો. આ 8મા અધ્યાયમાં એવો સિદ્ધાંત રજૂ કર્યો છે કે જે વિચાર મરણ વખતે સ્પષ્ટ અને ઊંડો ઠસી ગયેલો હોય તે જ વિચાર પછીના જન્મમાં સૌથી જોરાવર ઠરે છે. એ ભાથું બાંધીને જીવ આગળની યાત્રાને માટે નીકળે છે. આજના દિવસની કમાણી લઈને ઊંઘી ઉઠ્યા પછી કાલના દિવસની આપણે શરૂઆત કરીએ છીએ, તે જ પ્રમાણે આ જન્મે મેળવેલું ભાથું બાંધીને મરણની મોટી ઊંઘમાંથી ઉઠ્યા પછી ફરી પાછી આપણી યાત્રા શરૂ થાય છે. આ જન્મનો અંત તે આગળના જન્મની શરૂઆત બને છે. એથી હંમેશ મરણનું સ્મરણ રાખી જીવનનો વ્યવહાર કરો.
મરણનું સ્મરણ રાખીને જીવવાની વળી વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાય, તેની સામે તોડ કાઢી શકાય। એકનાથના જીવનનો એક પ્રસંગ છે। એક ગૃહસ્થે નાથને પૂછ્યું, મહારાજ તમારું જીવન કેટલું સાદું ને નિષ્પાપ, અમારું એવું કેમ નથી? તમે કદી કોઈના પર ગુસ્સે થતા નથી, તમારે કોઈ સાથે ટંટો નહીં, તકરાર નહીં, તમે કેવા શાંત, પવિત્ર અને પ્રેમાળ છો। એકનાથે કહ્યું, મારી વાત હમણાં રહેવા દે, તારી બાબતમાં મને એક વાતની ખબર પડી છે, તારું આજથી 7 દિવસ પછી મરણ છે। નાથે કહેલી વાત ખોટી કોણ માને? 7 દિવસ પછી મરવાનું? ફક્ત 168 કલાક બાકી? અરે રે, હવે શું થાય? તે માણસ ઝટપટ ઘેર ગયો, તેને કંઈ સૂઝે નહીં, બધી આપલેની વાત સોંપણ નોંધણ પર કરવા માંડી। પછી તે માંડો પડ્યો, પથારીએ પડ્યો, 6 દાડા એમને એમ જતા રહ્યા। 7મે દાડે નાથ તેની પાસે આવ્યા, તેણે નમસ્કાર કર્યા। નાથે પૂછ્યું, કેમ છે? તેણે કહ્યું, જાઉં છું હવે। નાથે પૂછ્યું, આ 6 દિવસમાં કેટલું પાપ થયું, પાપના કેટલા વિચાર મનમાં ઉઠ્યા? તે મરણ પથારીએ પડેલા માણસે જવાબ આપ્યો, નાથ પાપનો વિચાર કરવાનો વખત જ ક્યાં હતો? નજર સામે મરણ એક સરખું ઘૂમ્યા કરતું હતું। નાથે કહ્યું, અમારું જીવન નિષ્પાપ કેમ હોય છે તેનો જવાબ તને હવે મળી ગયો ને? મરણનો વાઘ હંમેશા સામે ઘુરકતો ઊભો હોય ત્યારે પાપ કરવાનું સૂઝે ક્યાંથી? પાપ કરવું હોય તો તેને માટે પણ એક જાતની નિરાંત જોઈએ, મરણનું હંમેશ સ્મરણ રાખવું, એ પાપમાંથી મુક્ત રહેવાનો ઈલાજ છે। મરણ સામું દેખાતું હોય ત્યારે કઈ હિંમતે માણસ પાપ કરી શકે? પણ મરણનું સ્મરણ માણસ હંમેશ ટાળતો ફરે છે। પાસ્કલ નામનો એક ફ્રેન્ચ ફિલસૂફ થઈ ગયો છે, તેનું પાન્સે નામનું એક પુસ્તક છે। પાન્સે એટલે વિચાર, જુદા જુદા સ્ફુટ વિચારો એ પુસ્તકમાં તેણે રજૂ કર્યા છે। તેમાં તે એક ઠેકાણે લખે છે કે મૃત્યુ સતત પીઠ પાછળ ઊભું છે, પણ મૃત્યુને ભૂલવું કેવી રીતે તેના પ્રયાસમાં માણસ કાયમ મંડ્યો રહે છે। મૃત્યુને યાદ રાખીને કેમ વર્તવું એ વાતને નજર સામે રાખતો નથી, માણસથી મરણ શબ્દ સુદ્ધા સહેવાતો નથી। જમતી વખતે કોઈ મરણ શબ્દોનો ઉચ્ચાર કરે તો કહે છે, અરે એવું અભદ્ર બોલે છે, પણ તેમ છતાં મરણ તરફની મંજિલ હરેક પગલે અચૂક કપાતી જાય છે। મુંબઈની ટિકિટ કપાવીને એકવાર રેલગાડીમાં બેઠા પછી તમે બેઠા રહેશો તો પણ ગાડી તમને મુંબઈમાં લઈને જશે જ। આપણે જન્મ્યા ત્યારથી જ મરણની ટિકિટ કપાવેલી છે। તમારે જોઈએ તો બેસો કે દોડો, બેઠા રહેશો તો પણ મૃત્યુ છે અને દોડશો તો પણ મૃત્યુ છે। તમે મરણના વિચારને પકડી રાખો કે છોડી દો, પણ મરણ ટાળ્યું ટળતું નથી। બીજું બધું કદાચ અનિશ્ચિત હોય પણ મરણ નિશ્ચિત છે। સૂર્ય અસ્ત પામે છે, તેની સાથે માણસના આવરદાનો એક ટુકડો ખાતો જાય છે, જીવનના ટુકડા એક પછી એક ખરડાતા જાય છે, આવરદા ઘસાતી જાય છે, ઘટતી જાય છે, તો પણ માણસને તેનો વિચાર આવતો નથી। જ્ઞાનદેવ કહે છે, કૌતુક દિસતસે, કૌતુક દેખાય છે,
માણસને આટલી નિરાશ ક્યાંથી રહે છે એ વાતનું જ્ઞાનદેવને આશ્ચર્ય થાય છે. મરણનો વિચાર સુદ્ધા સહન ન થાય એટલી હદ સુધી માણસને મરણનો ડર લાગે છે. એ વિચારને તે ટાળતો ફરે છે. જાણી બુજીને તે આંખ મીચી જાય છે. લડાઈમાં જનારો સિપાય મરણનો વિચાર ટાળવાને સારું રમત ગમત કરશે, નાચશે, ગાશે, સિગારેટ પીશે. પાસ્કલ લખે છે, પ્રત્યક્ષ મરણ સામે દેખાતું હોવા છતાં આ ટોમી, આ સિપાય તેને વિસરી જવાને માટે ખાશે, પીશે ને રાગડા તાણશે. આપણે બધા આ ટોમી જેવા જ છીએ. ચહેરો ગોળ હસતો રાખવા પ્રયત્ન કરવાના, સૂકો હોય તો તેલ પોમેડ લગાડવાના, વાળ પાકીને ધોળા થઈ ગયા હોય તો કલપ લગાડવાના પ્રયાસોમાં માણસ મંડ્યો રહે છે. છાતી પર સાક્ષાત મૃત્યુ નાચતું હોવા છતાં તેને વિસારે પાડવાની કોશિશમાં આપણે બધા ટોમીઓ જરાય થાક્યા વગર મંડ્યા રહીએ છીએ. બીજી ગમે તે વાત કરશે પણ કહેશે, મરણનો વિષય છેડશો ના. મેટ્રિક પાસ થયેલા છોકરાને પૂછશો, હવે શું કરવા ધાર્યું છે? તો તે કહેશે, હમણાં પૂછશો ના, હમણાં ફર્સ્ટ યરમાં છું. પછીને વર્ષે પાછું પૂછશો તો કહેશે, પહેલાં ઇન્ટર તો પાસ થઈ જવા દો, પછી આગળ જોઈશું. અને એમને એમ ગાડું ગબડે છે. આગળ શું છે તે પહેલીથી જોવું ના જોઈએ કે? આગળના પગલાંની પહેલેથી તજવીજ કરી રાખવી સારી, નહીં તો તે ક્યાંક ખાડામાં નાખી દેશે. પણ વિદ્યાર્થી એ બધું ટાળે છે. એ બિચારાનું શિક્ષણ જ એવું અંધકારમય હોય છે કે તેમાંથી પેલી પારનું ભવિષ્ય તેને મુદ્દલ દેખાતું નથી. કારણ બધું જ અંધારું ઘોર છે. પણ એ આગળનું એમ ટાળી શકાતું નથી. તે બોચી પર આવીને બેઠા વગર રહેતું નથી. કોલેજમાં પ્રોફેસર તર્કશાસ્ત્ર શીખવે છે. માણસ મર્ત્ય છે. સોક્રેટિસ માણસ છે એટલે તે અચૂક મરવાનો છે. આવું અનુમાન પ્રોફેસર શીખવે છે. સોક્રેટિસનો દાખલો આપે છે, પોતાનો કેમ નથી આપતો? પ્રોફેસર પોતે પણ મર્ત્ય છે. બધા માણસ મર્ત્ય છે માટે પ્રોફેસર પણ મર્ત્ય છે. અને હે શિષ્ય, તું પણ મર્ત્ય છે એવું તે પ્રોફેસર શીખવશે નહીં. તે મરણને સોક્રેટિસને માથે ધકેલે છે. કારણ સોક્રેટિસ મરી પરવારેલો છે. તે તકરાર કરવાને હાજર નથી. શિષ્યને ગુરુ બંને સોક્રેટિસને મરણ અર્પણ કરી પોતાની બાબતમાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ રહે છે. તેમને જાણે એવું લાગે છે કે આપણે અત્યંત સલામત છીએ. મૃત્યુને વિસરી જવાનો આવો પ્રયાસ સર્વત્ર રાત ને દિવસ જાણી બુજીને ચલાવાય છે. પણ મૃત્યુ ટળે છે ખરું કે? કાલે માં મરી ગઈ એટલે મૃત્યુ સામે આવીને ડોળા ઘુરકાવતું ઊભું જાણો. નિર્ભયપણે મરણનો વિચાર કરી તેનો તોડ કાઢવાની માણસ હિંમત કરતો જ નથી. હરણની પાછળ વાઘ પડ્યો છે. હરણ ચપળ છે પણ તેનું જોર ઓછું પડે છે. તે આખરે થાકી જાય છે. પાછળ પેલો વાઘ, પેલું મરણ આવતું હોય છે. તે ક્ષણે તે હરણની કેવી સ્થિતિ થાય છે? વાઘ તરફ તેનાથી જોઈ શકાતું નથી. જમીનમાં મોંને શિંગડા ખોસી તે આંખ મીચીને ઊભું રહે છે. આવ ભાઈ ને માર હવે ઝપટ, એમ જાણે કે તે નિરાધાર થઈને કહે છે. આપણે મરણને સામું જોઈ શકતા નથી. તેને ટાળવાની ગમે તેટલી તરકીબો કરો તો પણ મરણનું જોર એટલું બધું હોય છે કે છેવટે તે આપણને પકડી પાડ્યા વગર રહેતું નથી. આઠમા અધ્યાયનો પહેલો ભાગ અહીં અટકાવીએ. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. જય જગત.
ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा।